શ્રાવણ માસના મેળાઓની સીઝનનો પ્રારંભ થયો છે. કચ્છ જિલ્લામાં મેળાઓની શરૂઆત ભુજ ખાતે ભુજની પાગોડે આવેલા ભુજિયા ડુંગર પર ભરાતા ભાતીગળ લોકમેળાથી થાય છે. આજે આ મેળો યોજાયો હતો, જેમાં માત્ર ભુજના જ નહીં પણ આસપાસના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર વર્ષે ભુજિયા ડુંગર પર યોજાતા મેળાની શરૂઆત રાજવી પરિવાર દ્વારા કરાતી ભુજંગ દેવની પૂજાથી કરવામાં આવે છે. આજે પણ સવારના સમયે કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા દ્વારા નિમાયેલા રાજવી પરિવારના સદસ્યોએ ભુજંગ દેવની પૂજા કરવા માટે પહોંચ્યા હતા અને ભુજંગ દેવની પૂજા કરી હતી તથા કચ્છ જિલ્લાની ખુશહાલી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી સાવતસિંહ જાડેજા, ભુજ સુધરાઈના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન ગોર, ઇન્દ્રજીતસિંહ જાડેજા, પચાઉ સુધરાઈના પ્રમુખ શ્રી અશોકસિંહ, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી જોરાવરસિંહ રાઠોડ, આઈજી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજવી પરિવારના સદસ્યો દ્વારા કરાયેલા પૂજન બાદ મેળાનો વિધિવત પ્રારંભ કરાયો હતો, જેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી સાવતસિંહ જાડેજા તથા અન્ય અગ્રણીઓએ ચંદ્રજ ન્યૂઝ સાથે વાત કરી હતી. આ કચ્છનો કીર્તિસ્તંભ, કચ્છનો કીર્તિસ્તંભ, કચ્છનો ઐતિહાસિક સ્તંભ છે. આ કચ્છનો ભુજિયો કિલ્લો કે જે સુરવીરતાનું એક પ્રતીક છે. આજથી 285 વર્ષ પહેલા રાવશ્રી દેસડજીના સમયમાં કચ્છમાં સિંધુ નદીના પાણી વહેતા હતા, કચ્છમાં સમૃદ્ધિ હતી, કચ્છમાં ગઢ કિલ્લા બનતા હતા. આ સમાચાર દિલ્હીના બાદશાહને મળ્યા. દિલ્હીના બાદશાહે અમદાવાદના સુભાષ શેર કુલંદ ખાને કચ્છ કબજે કરવા માટે મોકલ્યો. શેર કુલંદ ખા 50,000 લશ્કર સાથે કચ્છ ઉપર ચડી આવ્યો અને એ વખતમાં જ્યારે મમનશાહ બાદશાહ ત્યાં દિલ્હીમાં હતો, આ શેર કુલંદ ખા ચડી આવ્યો અને એ વખતમાં જ્યાં એ વખતમાં જે કચ્છના જે લશ્કર છે તે ઉપરાંત નાગા બાવાની જમાત આવી હતી. કચ્છનો એવો નિયમ હતો કે કોઈ પણ જમાત આવે એ જમાતને અહીંયા સીધું સમાન આપવામાં આવતું હતું. એટલે 900 નાગા બાવાની જે જમાત હતી એ પણ કચ્છની મધ્ય આવે અને કચ્છના હિન્દુ મુસ્લિમો ખંભે ખંભો મિલાવીને લડ્યા. આ લડાઈની અંદર મારા પૂર્વજ મારા દાદા લખાજી પણ લડ્યા હતા અને આજે આ જગ્યાએ મને જે પૂજા કરવાનો મોકો મળ્યો છે, જેથી મારી જાતને હું ખૂબ ધન્ય માનું છું. આજે આ પરંપરાને 285 વર્ષ થયા. આ પરંપરા રાજ પરિવાર 66 વર્ષ થયા આ પરિવારને પરંપરાને નિભાવી રહી છે. આ પરંપરાનો ઉદ્દેશ એ છે કે વિક્રમ સંવત 1785માં કચ્છની ગાદી ઉપર મહારાવશ્રી બીજા દેસરા પરમેશ્વરા આ ગાદી પર વિદ્યમાન હતા અને તેમના દિવાન દેવકરણ શેઠ પણ હતા. તે સમયમાં શેર બુલંદ ખાને કચ્છ પર આક્રમણ કર્યું અને આ આક્રમણના ફલસ્વરૂપે મહારાવશ્રી દેસરજીના જ્યેષ્ઠ કુંવર લખપતજી અને રોહા ઠાકોર જીઓજી કચ્છની જાડેજા ભાયત હિન્દુ મુસ્લિમ અનેક કોમ આ યુદ્ધમાં એકત્રિત થઈ શેર બુલંદ ખાનને હરાવ્યો. છંદ છે તે એ વખતનો છે કે મહારાવ શ્રી દેસરજી પહેલા જેના પિતાનું નામ મહારાવ શ્રી ગોળજી અને તેઓ આ કચ્છની જનતામાં એક પરમેશ્વર તરીકે દેસરા પરમેશ્વરા તરીકે પૂજાય છે અને ત્યારે જે વિજાણ ભાયાત લાખાજી જે જસાણી કહેવાય છે પોતે તેમણે જે આ સાવિત્રી બાપુના પૂર્વજ તેઓ પણ આમાં આવ્યા અને અહીંયા મંદિરેથી જે તલવાર આપી અને પોતે જે લથબથ વહેલો બકેસુર મહાબો ઘણાખંડ વહેરાવું ઘાવું તણા ઉમરાવું એણે પોતે તલવારથી વિનાશ કર્યો છે દુશ્મનોનો અને જે અમદાવાદથી શેર બુલંદ ખાનનું લશ્કર આવ્યું હતું કચ્છમાં, જે ઈરાનનો શાહજાદો શેર બુલંદ ખાન અને 50,000 લશ્કર લઈને ચડી આવ્યો અને ભુંડાગરા કોઠામાં 2,000 લશ્કર અહીંયા ભુંડાગરા કોઠો હવારના કબજે કર્યું અને સાંજના કચ્છનો પાછો. ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક ચાળવા રખાલમાં પ્રાગસર તળાવ, પશ્ચિમેશ્વર શિવ મંદિર વગેરે રમણીય સ્થળો આવેલા છે. આ સ્થળની માહિતી કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી સાવતસિંહજી જાડેજા પાસેથી જાણીએ. ઓકે, સાવતસિંહ બાપુ વાત કરીએ, ચાવડા રખાલ જે છે એ સ્થળ જે છે એની ઐતિહાસિક વિગત આખી શું છે? આ જે ચાવડા રખાલ છે એ વિસ્તાર કચ્છના જે મહારાવશ્રી પ્રાગમલજી બીજાનો જે રાજ્યમલ હતો 1960-1975, આજથી 150 વર્ષ પહેલાંની વાત છે, એ પોતે જંગલમાં શિકારની રીતે નીકળ્યા હતા. તે આ જગ્યાએ જ્યારે એમણે જોઈ તે એમને એમ લાગ્યું કે ખરેખર ડુંગરોની હારમાળા એવી છે. એ ચાળવાળા ડુંગર હતો, ડુંગર નામે ચાળવાળા એ રાખાલનું નામ પડ્યું. એ જગ્યાએ એમણે પછી બંધ બાંધ્યો, બંધ બાંધીને એક તળાવ, એ તળાવનું આજે પણ નામ પ્રાગસર છે. ત્યાં આજે પણ એક શિલાલેખ લખેલો મોજૂદ છે. અને આ રીતે એમણે એ કચ્છનો જો કહી શકીએ આપણે તો પ્રથમ બંધ આ છે
કેમ કે રાજાશાહીની વખતની અંદર પણ જેમ અત્યારે દુષ્કાળ પડે એમ ત્યારે દુષ્કાળો પડતા અને દુષ્કાળો માટે અનામત ઘાસ રાખવા માટે આવી રખાલો હતી. કચ્છ રાજ્યમાં લગભગ મારાવસીની આવી હજારો એકરમાં પથરાયેલી ઘણી રખાલો હતી અને એવી રીતે જમીનદાર જાગીરદારોની રખાલો હતી કે જેની અંદર પર્યાવરણનું, ઘાસનું અને પશુધન એમાં ચરી શકે એવી પણ સુવિધા રાખવામાં આવતી હતી. વાત કરીએ અત્યારે પણ એક સારામાં સારા પર્યટક સ્થળ તરીકે વિકાસ થયો છે એનો, તો અત્યારે શું સ્થિતિ છે? અત્યારે પણ સારું છે. આપણે જ્યારે કચ્છ કહીએ તો કચ્છમાં જેમ બારે માસ લાગે કચરો બારે માસ, આપણે જે રખાલમાં જઈએ ત્યાં ખરેખર કચરો બારે માસ એવું લાગે. ખૂબ રમણીય સ્થળ છે, ત્યાં જાત જાતના પક્ષીઓ છે, જાત જાતની વનસ્પતિ થાય છે. ત્યાં વનસ્પતિ એવી બધી થાય છે કે ખેંગાજી બાવા અભ્યાસ છે, ત્યાં હાલના પ્રાગમલજી બાવાને પણ એનો વનસ્પતિનો અભ્યાસ છે. વૈદિક રીતે ઉપયોગી આવે એવી ત્યાં વનસ્પતિઓ છે. તે ઉપરાંત જાત જાતના પક્ષીઓ પણ ત્યાં જોવા મળે છે. તે ઉપરાંત જે સમુદ્રની અંદર જે પાણી છે આમાં જે તળાવમાં એની અંદર મગરોની સંખ્યા ઘણી છે. આજે પણ આપણે ત્યાં જઈએ તો આપણને ઈચ્છાવરમાં મગરો પડેલા જોવામાં આવે છે. વાત કરીએ આજે આખો વિસ્તાર છે એ કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે અને શું મહત્વ છે એનું? એ આમ તો હજારો એકરની અંદર આ કહેવાય છે, કેમ કે સાત ગામનો જે સીમાડો એને લાગુ પડે છે, સાત ગામનો સીમાડો લાગુ પડે છે. બહુ મોટો વિસ્તાર છે અને હાલના જે નામદાર મારા શ્રી પ્રાગમલજી સાહેબ છે પોતે પર્યાવરણ પ્રેમી છે અને એમના માલિકીમાં આવે છે. હજુ પણ આ વિસ્તારનો વિકાસ કઈ રીતે થઈ શકશે અને જે પ્રવાસનની દ્રષ્ટિએ કચ્છનો વિકાસ થાય છે ત્યારે વધુને વધુ પ્રવાસીઓ અહીં આવે એ માટેના શું પ્રયાસો? એના માટે ખરેખર મારાવશ્રીનેથી રજૂઆત કરી અને અહીંયા જો જેવી રીતે આપણે સકરબાગ છે જૂનાગઢમાં એવા જે પશુ પક્ષી રહી શકાય, પ્રાણીઓને રાખી શકાય એ રીતનો આખો એક જૂ જેને કહે છે આવી પણ જો બનાવવું હોય તો ત્યાં બની શકે તે ઉપર જેટલો વિકાસ થઈ શકે એવું થાય. કેમ કે આનો જ્યારે ક્યાં વિકાસ નહોતો ત્યારે આનો વિકાસ હતો. કચ્છનો પહેલાં પહેલો બંધ અને મારાવશ્રી જે ખેંગારી બાવા હતા એ પણ ઘણી વખત ત્યાં ગાર્ડન પાર્ટીઓ રાખતા, તેમના નોકરો ચોકર રહી શકે એવા મકાનો બનાવ્યા હતા. એટલે અતિ કચ્છનું એક રમણીય સુંદરીય સ્થાન છે. વિસ્તારથી વડોદરાના રાજ્ય ગુરુ પૂજ્ય ધ્રુવદત્ત વ્યાસજીનો સમસ્યાથી સફળતા સુધી વિષય પર એક ફ્રી સેમિનાર ભુજ ખાતે યોજાયો હતો, જેમાં પૂજ્ય ગુરુદેવે તમામ સમસ્યાઓનું મૂળ આપણું મન હોવાનું જણાવ્યું હતું. આ સેમિનારને સંબોધવા માટે પધારેલા પૂજ્ય ગુરુદેવનું કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહાસભાના યુવાનો દ્વારા તલવાર સાથે સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મહાસભાના પ્રમુખ શ્રી જોરાવરસિંહ રાઠોડની સાથે શ્રી સાવજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વાલુબેન મંગરિયા, કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી જે વિગોર, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહાસભાના પ્રમુખ શ્રી જોરાવરસિંહ રાઠોડ, ભગવતી ધામના અધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશી, કબીર મંદિરના અધ્યક્ષના પ્રતિનિધિ, આર્ષ અધ્યયન કેન્દ્રના પૂજ્ય પ્રદીપ્તાનંદજીની સાથે અનિલભાઈ ગોર, રજનીભાઈ પટવા, નીતિનભાઈ કેશવાણી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સેમિનારને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ ગણેશજીની વંદના રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી વિનોદભાઈ ચાવડા, સમગ્ર કાર્યક્રમના આયોજક શ્રી રાજુભાઈ ટાંક તથા સ્વામી પૂજ્ય પ્રદીપ્તાનંદજીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવના હસ્તે પધારેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ દ્વારા પધારેલા તમામ મહેમાનોને શ્રી યંત્રની પ્રતિકૃતિ પ્રસાદી સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ યજમાન પરિવાર તથા આગેવાનો દ્વારા ગુરુદેવનું પૂજન કરીને આરતી કરાઈ હતી. પૂજ્ય ગુરુદેવે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના સમયમાં માનવ પોતાને જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તેનો દોષ ગ્રહો પર, ભાગ્ય પર કે કર્મ પર નાખી દે છે, પણ એવું હોતું નથી. માનવીના સુખ અને દુઃખનું કારણ તેનું પોતાનું મન જ હોય છે. જો માનવીના મનમાં કોઈ ભય હોય તો માનવી દુઃખી થઈ જાય છે. આ પ્રસંગે અખિલ કચ્છ ક્ષત્રિય રાજપૂત મહાસભાના પ્રમુખ શ્રી જોરાવરસિંહ રાઠોડે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. પ્રથમ તો આનંદ એ થાય છે કે રાજવી પરંપરા સાથે સંકળાયેલી આ વ્યક્તિ અને ધર્મ ધુરંધર આજે જ્યારે મનોબળ અને સંકલ્પની વાત કરવા, માણસના જીવનમાં દુઃખ દર્દો જ્યારે વણાયેલા છે ત્યારે કેવી રીતે ઉપયોગી થવાય એ માટે મા આશાપુરાના મંદિરે તેમજ કચ્છમાં આજે આપણી પાસે જ્યારે આવી રહ્યા છે ત્યારે દરેક કચ્છીઓમાં
એ ભાવના પેદા થયેલ છે, ખુશી પેદા થયેલ છે કે ખરેખર આપણે આવી સમસ્યાઓમાં જ્યારે આ વિનામૂલ્યે આજે ફ્રી આપણે આ મંત્રયોગ માણવા માટે આવ્યા છીએ, ત્યારે કાંઈક પણ દઢ મનોબળ સાથે, સંકલ્પ સાથે અને સારી ભાવનાઓ આપણને પ્રાપ્ત થાય. ભુજમાં જે પ્રથમવાર આવ્યા છે ત્યારે દરેક કચ્છીઓને અને ભુજની દરેક જણા, આજે છત્રી સભાના પ્રમુખ તરીકે, બ્રહ્મ સમાજના પ્રમુખો, સર્વ હિન્દુ સમાજના ભાઈઓ અત્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે બધાના હૃદયની અંદર ખુશીની લહેર છે કે કંઈક આપણે આધ્યાત્મિક પ્રાપ્ત કરશું. આપણે એને સ્વીકારીએ, સાથે સાથે ખૂબ વિશ્વાસ મૂકીએ, વિશ્વાસ સાથે જોઈએ કે આ ગુરુ વડોદરામાં જેવી રીતે સારા પોતાના વિચારો પ્રગટ કરે છે, કચ્છમાં પણ આપે. અને આપણે હમણાંનો જમાનો જ્યારે છે ત્યારે વારમાં જ્યારે છેતરાતા જઈએ છીએ એવી આ પ્રવૃત્તિની અંદર આજે એમની પધરામણી છે, ત્યારે આપણે એમાં કંઈક માણીએ અને એવી શ્રદ્ધા રાખીએ કે એમાં કોઈ પણ જાતની વાસ્તવિકતા સિવાય બીજી વાત ન હોય. અને એ પોતે પણ કહે છે કે વિશ્વાસ અને બીજું એમ છે પોતાનો દઢ મનોબળ, મનની જે વાત કરે છે એ ખૂબ સુંદર છે, બાકી અભ્યાસી તો આપણે જ થવું પડશે. ભુજ શહેરમાં આવેલા ભુજિયા ડુંગરના ભુજંગદેવ અને ભુજિયા કિલ્લાની સુરક્ષા બાબતે કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે ભુજિયા ડુંગર પર વનસ્પતિઓના રક્ષણ માટે સુરક્ષા ગાર્ડ મૂકવા જરૂરી છે. હાલમાં સ્મૃતિવન બનાવવા ખોદકામ ચાલી રહ્યું હોવાનું પરિણામે પાયા નબળા થઈ રહ્યા છે. ભુજંગદેવના પગથિયા જર્જરિત છે, તેમ રિપેરિંગ કરવાની જરૂરત છે. કિલ્લાના ગેટ સુધી પહોંચતા દિશાસૂચક બોર્ડ મૂકવા પણ જરૂરી છે. આજે અપાયેલા આવેદનપત્રમાં સાવસિંહ જાડેજા, શંભુભાઈ જોશી, દિલીપભાઈ આચાર્ય, હરીશભાઈ સોની સહિતના કચ્છ ઇતિહાસ પરિષદના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરીભાઈ કૌશિક છાયા. ભુજિયો કિલ્લો જે છે એના પાસે સ્મૃતિવન માટેની અત્યારે થઈ રહ્યું છે, કામકાજ ચાલી રહ્યું છે, એનો વિકાસ ચાલી રહ્યો છે. પણ આ વિકાસની અંદર ભુજિયો સાવ બિલકુલ ભૂલાઈ ગયો છે. ખરેખર ભુજિયો એ કચ્છનો એક ઉત્તમ કિલ્લો છે, કચ્છનો એક મુગટમણી છે, એક ઐતિહાસિક કિલ્લો છે અને એના સાથે કચ્છનો ઇતિહાસ જોડાયેલો છે. આવો જે કિલ્લો છે એ કિલ્લાની અત્યારે જેમ અવગણના થતું એવું લાગ્યા કરે છે. જે બાબત આજે અમે નામદાર કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા, અમે માનનીય મુખ્યમંત્રી સાહેબનો એક આવેદનપત્ર તૈયાર કર્યું છે, એ એમના મારફત મોકલવા માટે અમે એક વિનંતી કરી, એમના પાસે પણ અમે રજૂઆત કરી કે ભાઈ આ જે કિલ્લાના જે પગથિયા છે, કિલ્લાનો જે ગેટ છે, કિલ્લાનો જે ગઢ છે એ રિપેર થવું જોઈએ, ત્યાં એક મ્યુઝિયમ બનવું જોઈએ, એક સંગ્રહસ્થાન બનવું જોઈએ, જેની અંદર કચ્છના એ વખતના સવારીના કચ્છના જે ચિત્રો છે બધા એ એમાં રહેવા જોઈએ. આ બાબતની જે છે અમે એમના પાસે જ્યારે વાત કરી, રજૂઆત કરી, એમણે પણ સામેથી સારો એવો રિસ્પોન્સ આપ્યો. અત્યારે જે કલેક્ટર સાહેબ છે ખૂબ ઉત્સાહી છે, આમાં ખૂબ રસ લઈ રહ્યા છે અને એમણે ખાતરી આપી છે કે ચોક્કસ જે તમારી લાગણી છે એ અમે સરકારશ્રી સુધી પહોંચાડશું અને તમારા જે માટે અમે જે કંઈ તમારી જે માગણી છે એના માટે ચોક્કસ અમે પ્રયત્નો કરી આગળ કાર્યવાહી કરશું એવી અમને ખાતરી આપી છે. ચોસંભાઈ, ભુજિયા ડુંગર વિશે વાત કરી સાવજસિંહ બાપુએ તો બહુ સત્ય અને સાચી વાત કરી કે ભુજિયો ડુંગર શું છે. આપણા ઇતિહાસો બધા જળવાઈ રહેવા જોઈએ, એ ખાસ બધાને ધ્યાન રાખવું જોઈએ કે આપણા આવા મહાન સિદ્ધ પુરુષો પહેલાં કામ કરી ગયા છે, આ કે ભુજિયા ડુંગર ઉપરથી ભુજનું નામ પડ્યું છે અને આજે એ બરબાદ થઈ રહ્યો છે, તો એનું ધ્યાન દોર્યું આ ઇતિહાસ પરિષદ વાળાએ. તો માતાજી પાસે પ્રાર્થના કરું છું કે એની ઈચ્છાઓ બધી માતાજી પૂરી કરે. ભુજિયા ડુંગર માટે કચ્છ ઇતિહાસ પરિષદના સભ્યોએ જ બરાબર રજૂઆત કરી હતી પહેલાં કલેક્ટર પાસે, મુખ્યમંત્રી પાસે, કે ત્યાંનો વિકાસ થવો જોઈએ. પણ આમાં ક્યાંક ભુજિયા ડુંગરનો આટલો મોટો ઇતિહાસ છે એ ભૂલાય છે અને બીજી બાજુ એટલે સ્મૃતિવનને એ બધા ઊભા થાય છે એ ફક્ત આજની રીતે ચાલુ છે, પણ એના કારણે ખોદકામ ઘણું થાય છે. ખોદકામથી ત્યાંની દિવાલોને, ત્યાંના કોઠાઓને ઘણું બધું નુકસાન થયું છે. એ દિવાલો નહીં સચવાય તો આ ભુજિયાનું અસ્તિત્વ જ જોખમમાં પડી જશે. આ ભુજ રાજધાની છે, એનું નામ ભુજિયા ડુંગરથી ઓળખાય છે અને ભુજિયો ડુંગર એવો છે કે ત્યાં મહાદેવના મંદિર, ભુજિયા ભુજંગ દાદાનું મંદિર, માતાજીનું સ્થાન, એટલા બધા મંદિરો આવેલા છે. એ બીજી દિશામાં છે, ત્યાં કાંઈ કામ થતું નથી. કબીર ન્યૂઝ પ્રસ્તુત શ્રાવણ દર્શનમાં આજે દર્શન કરશું ભુજ મધ્યે આવેલા અતિ પ્રાચીન એવા કલ્યાણેશ્વર મહાદેવના અને જાણીશું તેના ઇતિહાસની વાતો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. Om Namah Shivaya. 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 Om Namah Shivaya
આ ભુજ ખાતે આવેલું આશરે 425 વર્ષ જૂનું કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર છે. મહારાવ શ્રી ભારમલજીના સમયમાં તેમના મામા જાલા કલ્યાણસિંહજીના નામ પરથી અને મામાના અતિ ધાર્મિક સ્વભાવના કારણે નિસંતાન ભારમલજીને ત્યાં સંતાન પ્રાપ્તિ થતાં રાજનું પણ કલ્યાણ થયું એટલે નામ પડ્યું કલ્યાણેશ્વર. આ મંદિર અતિ પુરાતન મંદિર છે અને તેનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ત્યારે સાંભળીએ ઇતિહાસવિદ અને ક્ષત્રિય સમાજના મોભી સાવજસિંહ જાડેજાની વાત. આ કચ્છનું પુરાતન શિવ મંદિર છે. 425 વર્ષ પહેલાંનું આ મંદિર છે. મહારાવ શ્રી ભારમલજીના સમયમાં આ મંદિરનું બાંધકામ એમના જે સાળા મામા હતા કોંઢના ઝાલા કલ્યાણસિંહજી જેમના સમયમાં આ બાંધકામ થયેલું છે એ કલ્યાણસિંહજીના નામ ઉપરથી આ કલ્યાણસિંહ મહાદેવનું નામ રાખવામાં આવ્યું છે. આના પાછળ એક ઇતિહાસ અને એક ચમત્કાર સમાયેલો છે. આજે મહારાવ શ્રી ભારમલજી હતા એ ભારમલજીને 9 રાણીઓ હતી પણ એમને પોતાને સંતતિ બચતી નથી. જ્યારે કુંવરનો જન્મ થાય ત્યારે એ એકદમ રાડ પાડી ચીસ પાડીને અવસાન પામતા હતા, જેથી કરીને રાજકુટુંબ ખૂબ ચિંતિત હતું. એ વખતમાં કલ્યાણસિંહજી જે મામા હતા એ ભુજમાં રહેતા હતા, એ મામા પાસે જે ગાયો હતી એમાંથી એક ગાય આ જગ્યાએ આવી અને જે દૂધની ધારાવાળી કરી એમને એમ કે આ કોઈ દોઈ લે છે, જેથી મામા તપાસ કરતાં માલુમ પડ્યું કે આ જગ્યાએ ગાય આવે ઊભી રહે અને એના આંચળમાંથી કુદરતી જે દૂધની ધારાઓ વહેતી હતી, જેથી એમને ખ્યાલ આવ્યો. એમણે ઘણા જ્યોતિર્લિંગ બાબતની વાત સાંભળી હતી કે જ્યાં જ્યાં જ્યોતિર્લિંગ હોય ત્યાં આવા કંઈક ચમત્કારોના બનાવો અગાઉ પણ બનેલા છે, જેથી એમણે અહીંયા થોડું ખોદકામ કર્યું એકાદ હાથ જેવું. અંદરથી શંકરનું જે લિંગ હતું એ પ્રગટ લિંગ એમને મળ્યું એટલે આ વાત એમણે રાજકુટુંબમાં કરી અને થોડાક ટાઈમ પછી દરરોજ એ પોતે પોતાના ત્યાંથી ગાયનું દૂધ દોઈ અને અહીંયા દૂધ નાખવા માટે આવતા હતા. એ સમયમાં એક જોગી અહીંયા આવીને તપસ્યા કરતા હતા, બેઠા હતા. એ જોગીને એમણે ગામની અંદર આવવાનું કીધું પણ જોગી કે ભાઈ અમે જંગલના જોગી અહીંયા શોભીએ. પછી આ જે કલ્યાણસિંહજી છે એ જોગીની પણ સેવા કરતા એટલે જોગી એક દિવસ એને પૂછ્યું ભાઈ તું કોણ છો? તો એમણે કીધું અહીંયાના જે રાજા છે મહારાવ શ્રી ભારમલજી એનો હું મામા છું અને મને અમને આ રાજકુટુંબને એક દુઃખ છે, તકલીફ છે, કુંવર જન્મે છે ને આ રીતે ગુજરી જાય છે. ત્યારે એમણે કીધું કે જા એક તમારા જે પૂર્વજોના કંઈક રાજાને પાપ નડી રહ્યા છે એનું એક યજ્ઞ કરવું પડશે, એક હવન કરવું પડશે. અને એમણે અહીંયા હવન યજ્ઞ કર્યો અને ત્યાર પછી જે એમાંથી મુક્ત થાય છે ને તેમને ત્યાં 7 કુંવરોનો જન્મ થયો. મહારાવ શ્રી ભારમલજીને ત્યાં 7 કુંવરોનો જન્મ થયો ને ત્યાર પછી કલ્યાણસિંહજીના સમય કલ્યાણસિંહજી ધાંગધ્રા તાલુકા પાસેનું કોંઢ ગામના જાગીરદાર હતા, ભારમલજીના મામા હતા અને એમણે આ મંદિરની સ્થાપના એમના સમયમાં થઈ એટલે એનું કલ્યાણસિંહજીના નામ ઉપરથી અને રાજકુટુંબનું પણ કલ્યાણ થયું, જેથી આ મહાદેવનું નામ કલ્યાણસિંહ મહાદેવ નામ નાખવામાં આવ્યું. મિત્રો, અહીં પૂજન કરતા પૂજારી સ્ત્રીઓને પણ પીરની પદવી આપવામાં આવે છે. ત્યારે શું છે આ વાતનો ઇતિહાસ જાણીએ ઇતિહાસવિદ સાવજસિંહ જાડેજા પાસેથી. જે પૂજારીયાનો હોય, જે મંત હોય એને રાજાશ્રીમાં પીરની પદવી એટલે બહુ મોટી પદવી કહેવાતી, આવી પદવી આપવામાં આવી હતી. એની જે ચાદર વિધિ હોય એ પણ જે એના જે હોય સાધુ સંતો કરે પણ રાજા પણ જ્યારે એને ચાદર વિધિ કરે ત્યારે એ પીર કહેવાય, પીરની પદવી આપવામાં આવે. એટલે જ્યારે પીર રાજ કચેરીમાં જાય ત્યારે રાજા પણ એને ઊભા થઈને માન મરતબો આપતા આવી એક પીરની પદવી હતી. મિત્રો, કલ્યાણેશ્વર મહાદેવનું જેટલું ઐતિહાસિક મહત્વ છે તેટલું જ ધાર્મિક પણ મહત્વ છે. અહીં શીતળા માતાજીનું મંદિર આવેલું હોવાથી રાજાશાહીના સમય રાજવી પરિવાર અહીં શીતલા માતાજીની પૂજા કરતા અને ત્યારબાદ પરંપરાગત મેળો શરૂ થતો. સાંભળીએ સાવજસિંહજીની વાત. કેમ કે આ કલ્યાણસિંહ જે મહાદેવનું મંદિર છે ત્યાં જેમ દેવ મંદિરમાં બીજા મંદિરો હોય છે એમ ત્યાં શીતલા માતાજીનું સ્થાન આવેલું છે અને એ શીતલા માતાજીનું સ્થાન છે એને એક વખત કચ્છ રાજકુટુંબ કાયમ 7મા 8મા અહીંયા દર્શન કરવા માટે આવતા. આ જે મેળાની શરૂઆત થઈ છે એ આ કલ્યાણસિંહ મહાદેવની મંદિરની અંદર જે શીતલા માતાજીનું સ્થાન છે એને આભારી છે. મિત્રો, અતિ પ્રાચીન એવા ભુજના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના દર્શન અચૂક કરજો, ચોક્કસ મનને શાંતિ મળશે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. દશેરાના શુભ પ્રસંગે હિન્દુ શાસ્ત્રો મુજબ શસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. ભુજમાં પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હિન્દુ શાસ્ત્રની માન્યતા મુજબ વેદ અને ઉપનિષદના સમયથી શસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. ભુજમાં પોલીસ હેડક્વાર્ટર્સમાં IG અને AIC જાડેજાની ઉપસ્થિતિમાં શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું. SP શ્રી પટેલ સાહેબ સાથે સમગ્ર પોલીસ સ્ટાફે પૂજન કર્યું હતું. આ પૂજનમાં સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનું પૂજન કરી વર્ષોની પરંપરાની જાળવણી કરી હતી. એ રીતે શસ્ત્ર જે પ્રજાનું રક્ષણ કરવા માટે વપરાય છે અને ખરા સમયે તે કામ આવે તે માટે પોલીસ વિભાગે આ પરંપરાગત રીતે પૂજન વિધિ કરી હતી. આજે વિજયાદશમી ના પવિત્ર દિને
નવરાત્રિ પૂરી થયા બાદ વિજયાદશમીના દિવસે શસ્ત્રોની પૂજા છે વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે. સૌ પ્રથમ શસ્ત્ર એ શક્તિનું પ્રતીક છે, ઘોડો પણ શક્તિનું પ્રતીક છે. શસ્ત્ર અસ્ત્રની પૂજા છે એ વેદ ઉપનિષદ મહાભારત કાળથી ચાલી આવે છે, તમામ જાણે છે. પહેલા જમાનામાં શસ્ત્રો એટલે ક્ષત્રિયો શસ્ત્રો રાખતા લોકોના રક્ષણ માટે શસ્ત્રો જ્યારે વાપરવા પડે ત્યારે એ શસ્ત્ર આપણને ખરી તાકાતથી આપણી મદદે રહે અને ખરા સમયે આપણને શસ્ત્રોનો ઉપયોગ થાય એના માટે આપણે શસ્ત્રોની દર વર્ષે પૂજા કરીએ છીએ. શાસન પદ્ધતિ બદલાયા પછી લોકશાહી યુગમાં પોલીસ ફોર્સ એ પ્રજાના રક્ષણ કરવા માટે એક ફોર્સ છે. ખાખી યુનિફોર્મમાં, ખાખી યુનિફોર્મમાં આવ્યા પછી બધા ક્ષત્રિયો તરીકે અમે ઓળખાઈએ છીએ. પ્રજાનું રક્ષણ કરવું, જાનમાલની સલામતીનું બધી જવાબદારી અમારા શિરે છે. અમને શસ્ત્રો વાપરવા માટે જરૂર પડે ત્યારે કાયદાની દ્રષ્ટિએ પણ છૂટ આપેલી છે, એટલે શસ્ત્રો બને ત્યાં સુધી વાપરવા ન પડે અને જ્યારે પણ વાપરવા પડે ત્યારે શસ્ત્ર દગો ના દે અને ખરેખર ખરા સમયે અણીના સમયે શસ્ત્રો ઉપયોગમાં આવે એટલા માટે શક્તિના પ્રતીક સ્વરૂપે આપણે એની પૂજા કરીએ છીએ. આજે પણ અમે ખરા દિલથી માન્ય રેન્જ DIG સાહેબ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને આ શસ્ત્રોની પૂજા કરેલી છે અને કચ્છ ભુજ ખાસ કરીને કચ્છ જિલ્લામાં શસ્ત્રોનો ઉપયોગ ન કરવો પડે એવી લોકોને શુભકામનાઓ અને એવી અભ્યર્થના સાથે અમે આ શસ્ત્રોની પૂજા કરી છે. પણ જરૂર પડે તો શસ્ત્ર અમને દગો ન દે અને શસ્ત્ર છે એના પ્રોપર ઉપયોગ કરી અને લોકોના જાનમાલનું રક્ષણ કરી શકીએ